જય હિન્દ ફ્રેન્ડ્સ વેટુ ઓનલાઈનમાં આપ સૌનું સ્વાગત છે આપણી જે ગણિતની લેક્ચર સિરીઝ ચાલી રહી છે તેમાંનું વિચલ સુરેખ સમીકરણ આપણે અત્યારે શરૂ છે વિચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના પ્રથમ અને બેજો એટલે કે પહેલો અને બીજો પ્રશ્ન આપણે કર્યા હવે ત્રીજો પ્રશ્ન છે તેની અંદર કુલ છ દાખલા છે અને આ છ દાખલામાંથી બે 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 એમ કરીને ત્રણ લેક્ચર બનાવીશું ને આ ત્રણેય લેક્ચરમાં તમને છ છ દાખલા પૂર્ણ કરાવી દઈશું અમારો અહીંયા મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને સમીકરણ બનાવતા ખાસ આવડવું જોઈએ સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં જ થાય છે ચેપ્ટર આઠ ગુણનું છે એટલે ખૂબ મહત્ત્વનું કહેવાય તો એ શીખવું હોય તો ધ્યાનથી હું જે સમીકરણ બનાવું છું તે જુઓ અને ત્યાર પછી આ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણમાં આપણે આદેશની રીત શીખીએ છીએ તો દરેક સમીકરણો યુગ્મ જે બનશે એને આપણે આદેશની રીતથી ઉકેલીશું તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો નો પ્રશ્ન ત્રણ એવું કહે છે કે નીચે આપેલા જે કોયડાઓ છે એ કોયડાઓને તમારે સમીકરણ યુગ્મ બનાવો અને ત્યાર પછી તેને આદેશની રીતે ઉકેલો તો પહેલો કોયડો આપણે જોઈએ બે સંખ્યાઓનો તફાવત છવ્વીસ છે બે સંખ્યાઓ છે જેનો તફાવત તમને આપ્યો છે છવ્વીસ જો સંખ્યાઓ આપી નથી ત્યાર પછી બીજી માહિતી એક એવી પણ આપી છે કે એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે અહીંયા પણ તમને સંખ્યા આપી દીધી નથી ખાલી રેફરન્સ આપ્યો છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે તો તે બે સંખ્યા શોધો હવે આપણને તરત મગજની અંદર લાઈટ થઈ જાય જો બે સંખ્યા છે બે ચલ હશે બે ચલ હશે તો કયા કયા ચલ હશે

બંને સંખ્યાનો તફાવત કેટલો છે છવ્વીસ તો કહી શકીએ સંખ્યાનો તફાવત બરાબર છવીસ તો સંખ્યા પ્રથમ સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ થતી હોય તો કેટલા જવાબ આવતા હોય છવ્વીસ કારણ કે તફાવત છવ્વીસ આમ કીધું સરવાળો છવ્વીસ તો વચ્ચે પ્લસ આવે પણ અહીંયા તફાવત કીધો છે તો એક્સ માઇનસ વાય બરાબર છવીસ આ તમારું પહેલું સમીકરણ થઈ ગયું બીજી માહિતી ઉપરથી આપણે બીજું સમીકરણ બનાવીએ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે સંખ્યા કરતા ત્રણ ગણી છે તો એનો મતલબ એવો થયો કે જો તમારે નાની સંખ્યાને

કરતા બનાવો હવે જો અહીંયા તો ડાયરેક જ એક ચલ કરતા તરીકે છે તો આપણે એનો જ ઉપયોગ કરી લેશું ખોટી વધારે પડતી આપણે મથામણ કરશું નહીં તો એક્સ બરાબર ત્રણ વાય છે એ સીધા સમીકરણ નંબર એકમાં મૂકી દેસું એટલે એક ચલ વધશે ઈ ચલની કિંમત મેળવી લઈએ અને ફરી પાછા અને સમીકરણ બે માં મૂકી દે એટલે બીજો ચલ મળી જશે તો આપણે કહી શકીએ કે સમીકરણ બેની કિંમત સમીકરણ એકમાં એટલે કે એક્સ ની જગ્યાએ આપણે શું મૂકશું ત્રણ વાય તો એક્સના સ્થાને આપણે માઇનસ વાય તો છે જ બરાબર છવ્વીસ તમારી પાસે એવું ત્રણ વાય માઇનસ વાય બરાબર છવ્વીસ હવે ત્રણ વાયમાંથી એક વાય બાદ થઈ જાય તો કેટલા વાય વધે તો કે બે વાય બરાબર કેટલા થાય છવ્વીસ હવે બે છે અહીંયા ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં તો y બરાબર છવ્વીસ ભાગ્યા બે છવ્વીસ એટલે શું તો કે તેર ગુણ્યા બે એના છેદમાં બે તો બે બે કેન્સલ જવાબ આવી ગયો તેર તો તમારી પાસે જે y છે એ નાની સંખ્યા છે અને નાની સંખ્યા બરાબર કેટલા મેળ્યા તેર મેળ્યા હવે મોટી સંખ્યા મેળવી છે તો કહી શકીએ કે વાયની કિંમત સમીકરણ બે માં સમીકરણ બે શું છે તો સ્થાને શું મૂકી દેવાનું છે તેર તેરી ઓગણચાલીસ એટલે કે તમારી પાસે મોટી સંખ્યા શું મેળવી ઓગણ હવે તમારે આન્સર ચેક કરવો હોય કે તમે સાચા છો કે ખોટા તો આપેલી માહિતીમાં જવાનું સંખ્યાનો તફાવત છવ્વીસ થાય છે ઓગણચાલીસ માંથી તેર બાદ કરો તમે તો છવ્વીસ આવે જ તો કે હા આવે છે ત્યાર પછી એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે ચો ચેક કરો તેર છે એ નાની સંખ્યા છે ઓગણચાલીસ છે મોટી સંખ્યા છે તો તેર તેરી ઓગણચાલીસ તો જુઓ ઓગણચાલીસ છે આના કરતાં ત્રણ ગણી થઈ કે નહીં તો તમારો જવાબ સાચો છે તો કહી શકીએ આપણે કે પ્રથમ સંખ્યા બરાબર ઓગણચાલીસ ને બીજી સંખ્યા બરાબર તે આ તમારો જવાબ બીજો દાખલો જોઈએ આપણે તો બીજા દાખલાની અંદર શું કીધું છે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો હોય તો પૂરક કોણો શોધ હવે તમને એમ જ થશે જોતા કે અહીંયા તમને એક જ માહિતી આપી છે પણ ખાલી આ એક જ શબ્દ ઉપર એક માહિતી આવી જાય છે પૂરક કોણો હવે તમે ભૂમિતિની અંદર આગળ ભણેલા છો કે બંને જો કોઈ બે ખૂણા પૂરક કોણ હોય તો એ બંનેનો સરવાળો કેટલો થઈ જતો હોય એક્સો ને એસી તો આપણે પહેલાં મોટો ખૂણો અને નાનો ખૂણો ધારવા પડશે તો ધારો કે મોટો ખૂણો છે એક્સ અને નાનો ખૂણો છે વાય છે બરાબર અંશ કહેવાનો એક્સ અંશ અને વાય અંશ હવે મોટો ખૂણો અને નાનો ખૂણો બંનેનો સરવાળો કેટલો થતો હશે એકસો ને કારણ કે બંને કેવા છે પૂરક કોણ એટલે કહી શકાય કે બંને ખૂણા પૂરક કોણ હોવાથી એક્સ વત્તા વાય બરાબર એકસો ને અંશ એટલે કે બંને પૂરક ખૂણો છે તો એનો સરવાળો કેટલો થતો હોય એકસો ને આ મોટો ખૂણો આ નાનો ખૂણો બીજી માહિતી જે આપણને આપી છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો છે તો એનો મતલબ એવો થયો કે સમીકરણ નંબર બે હવે ચેક કરો સમીકરણ બે ની અંદર જો એક ઓલરેડી કરતા બની જ ગયો છે તો હવે આપણે બીજી કોઈ માથાકૂટ કરવાની નહીં સીધું બીજા સમીકરણની કિંમત કેમાં મૂકી દેવાની પેલા સમીકરણ ની અંદર તો સમીકરણ બે ની કિંમત અહીંયા લખીએ વાય વત્તા અઢાર વધતા વાય તો છે જ ને એના બરાબર એકસો ને એસ વાય વત્તા વાય એટલે બે વાય અઢાર છે આ સાઈડ પ્લસમાં તમે બે વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે એક્યાસી અંશ એટલે કે તમારી પાસે જે નાનો ખૂણો છે એ કેટલા અંશનો છે એક્યાસી અંશનો છે હવે વાયની કિંમત કેમાં મૂકી દઈએ સમીકરણ સમીકરણ એક્યાસી સરવાળો કરો તમે તો નવ્વાણું અંશ આવી જાય કારણ કે આઠ ને એક નવ એક ને આઠ નવ તો તમારી પાસે મોટો ખૂણો મેળો એ કેટલો મળશે નવ્વાણું તો લખી નાખીએ આપણે કે મોટો ખૂણો બરાબર નવ્વાણું અંશ અને નાનો ખૂણો બરાબર અંશ આ તમારો જવાબ થઈ ગયો તો મિત્રો અહીંયા આપણે પેલા બે દાખલા પૂર્ણ કરીએ છીએ અને લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ ત્યાર પછી ત્રીજો અને ચોથો દાખલો છે એ આગળના લેક્ચરની અંદર જોશું તો વિડીયો ગયમો હોય તો વિડીયોને લાઈક એક આપી દો અને તમારા મિત્રો સાથે આ ચેનલને શેર કરો જેથી કરીને એ વિદ્યાર્થી મિત્રો પણ તમારી જેમ જ ક્વોલિટી એજ્યુકેશન મેળવતા રહે